24 માં હું છું જ્યોતિષ આચાર્ય ડોક્ટર સુપ્રજાપતિ. નમસ્કાર દર્શક મિત્રો, ગણેશ વાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આવો સૌપ્રથમ ગણેશ વંદના કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આજે શક સંવત 1943 હિન્દુ માસ કાર્તિક પ્રમાણે મહામાસ આજની તિથિ છે વદી દ્વિતીય બીજ અને નક્ષત્ર છે પૂર્વા ફાલ્ગુની. ચંદ્રમા આજે સિંહ રાશિમાં રાતના 22:47 એટલે કે 10:47 સુધી રાતના સિંહ રાશિમાં ચંદ્રમા રહેશે, જેથી રાત્રે 10:47 સુધી મ અને ટ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય. સિંહ રાશિ આવશે અને તત્પશ્ચાત 22:47 થી કન્યા રાશિ આવશે, એટલે કે 10:47 થી કન્યા રાશિનો પ્રારંભ થશે. તો એ પછી જન્મેલા જાતકોનું પઠણ રાશિ અક્ષરો પર શુભ નામ રાખી શકાય. તો આ વાત કરીએ હવે આદુ રાશિ ભવિષ્ય અને જ્યોતિષ્ય ચર્ચા. સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્ય ઉપાડે, પતિ પત્નીમાં ક્યાંક પ્રેમાલાપ રહે, ક્યાંક ને ક્યાંક આવકનું પ્રમાણ વધતું જણાય અને આનંદ ઉત્સાહ રહે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો નારાયણાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક મકાન વાહનના પ્રશ્નો ઉકલતા લાગે, કોઈને કોઈ સુખ ધન વધતા લાગે અને કોઈ વાહન લાવવાનું વિચારતા હોય, ગાડી લાવવાની વિચારતા હોય તો સંજોગો સારા છે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ શ્રીમ શ્રીયૈ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જોમ જુસ્સો આનંદ ઉત્સાહ વધતો લાગે, ક્યાંક ને ક્યાંક કુટુંબ કબીલામાં મિલન મુલાકાત થાય અને ક્યાંક ટૂંકી મુસાફરીના યોગો બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે આર્થિક સદ્ધરતા મજબૂત બનતી લાગે, આવકનું પ્રમાણ વધે અને ધાર્યા કાર્યો પાર પડતા લાગે, ક્યાંક ને ક્યાંક દાંત દાળ ગળાના દર્દો હોય તો રાત પછી રાહત થવાના યોગો રહે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને એમ રીમ એમ સરસ્વત્યૈ નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ આનંદ ઉત્સાહ રહે, ધારેલા કાર્યો પાર પડે, રોમેન્ટિક મૂડ રહે, પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, વૈવાહિક વાતચીત હોય તો નક્કી થવાના યોગો બને. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ઓમ નમો ગોવિંદાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. વાત કરીએ હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક બેચેની ઉછાળ લીધા પરિસ્થિતિ કોઈ ખોટા ખર્ચા થવાના યોગો બને અને રાત પછીના સમયમાં રાહતનો દમ લઈ શકાય, શાંતિ મળતી લાગે. તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને પરદેશના કામકાજમાં સફળતા મેળવી શકાય અને ખાસ કરીને ઉતાવળે પગલા ભરવા નહીં, અન્યથા ખોટો ખર્ચ થઈ શકે. તો આજે તમારે ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે. આવો જોઈએ હવે જ્યોતિષ્ય ચર્ચા. તો જ્યોતિષ્ય ચર્ચામાં આજના દિવસે ખાસ કરીને શુક્ર વિશે વાત કરીશું. તો શુક્ર એ સૌથી તેજસ્વી અને ચમકતો સ્ટાર છે, ગ્રહ છે. શુક્ર એ વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે, બંને રાશિમાં સ્વગ્રહી બને છે. જ્યારે શુક્ર એ મીન રાશિમાં ઉચ્ચનો બને છે અને કન્યા રાશિમાં નીચનો બને છે. તો જેનો શુક્ર બળવાન છે, કેન્દ્રમાં બેઠો છે, શુભ થઈને ત્રિકોણમાં પણ બેઠો હોય, 12મા સ્થાનમાં પણ શુક્ર શુભ ફળ આપે છે. તો શુક્ર જો શુભ હોય તો વ્યક્તિને લક્ઝુરિયસ જીવન આપે છે, કલા આપે છે, સંગીત આપે છે, મોજ શોખ આપે છે, આનંદ આપે છે. શુક્ર વ્યક્તિને શાઇનિંગ વાળું જીવન આપે છે. શુક્ર જો કેન્દ્ર સ્થાનની અંદર સ્વગ્રહી હોય એટલે કે એક
चार सात अने दसमा स्थान में लग्न एटले के पहलू स्थान, चौथु स्थान, सातमु स्थान अने दसमु स्थान। आनी अंदर जो शुक्र स्वग्रही हो तो ये राजयोग बनावे छे अने व्यक्ति ने टॉप पर लई जाय छे। तो जोईए आपणे कई कई कुंडली में राजयोग बनी सके अने कई कुंडली में शुभ फल आपी सके। तो बात करिए सौप्रथम मेष राशि, मेष लग्न नी अंदर सातमा स्थान नी अंदर तुला नो शुक्र जो होय तो ये राजयोग मालव्य महापुरुष नाम नो राजयोग आपे छे, तो व्यक्ति ने खूब टॉप पर लई जाय छे। बात करिए वृषभ राशि, वृषभ लग्न नी, तो वृषभ राशि के वृषभ लग्न नी अंदर जो विराजमान होय तो ये मालव्य महापुरुष नाम नो राजयोग बनावे छे अने व्यक्ति ने टॉप पर लई जाय छे। वात करिए हवे मिथुन राशि, तो मिथुन राशि नी जो वात करवा जाइए आपणे तो मिथुन राशि मां केंद्र स्थान नी अंदर जो बैठो होय एटले के दसमा स्थाने जो विराजमान होय तो दसमो स्थान जे छे ए मीन राशि नु छे, जो उच्चनो बने त्यां उच्चनो बने तो ते पण राजयोग करे छे। वात करिए कर्क राशि, कर्क लग्न नी तो चौथा स्थान नी अंदर सुख स्थान नी अंदर मालव्य महापुरुष नाम नो राजयोग करवाथी वैभवशाली जीवन ने लग्जरियस गाड़ी बंगला बधु आपे छे। वात करिए सिंह राशि अने सिंह लग्न मां, तो सिंह राशि अने सिंह लग्न नी अंदर ए एटलो बलवान थतो नथी, तो हा चौक्कस थी त्रीजा स्थान में बैठो हो स्वग्रही हो तो सारा फल आपे, परंतु मालव्य महापुरुष नामनो राजयोग नथी थतो। वात करिए कन्या राशि अने कन्या लग्न, तो एमां बीजा स्थाननो स्वामी होय तो ये चोक्कस शुभ फल आपे छे अने खूब अढळक धन संपत्ति पण आपे छे, परंतु मालव्य महापुरुष नामनो राजयोग नथी थतो। वात करिए तुला राशि, तुला लग्न, तो तुला राशि तुला लग्न नी अंदर शुक्र स्वग्रही थवाथी लग्न नी अंदर ए राजयोग आपे छे मालव्य महापुरुष नामनो अने व्यक्ति ने खूब ज आगळ लई जाय छे। वृश्चिक लग्न नी जो वात करिए तो सातमा स्थान नी अंदर होय तो मालव्य महापुरुष नामनो राजयोग बनावे छे अने खूब ज आगळ लई जाय छे, पोतानी पत्नी थी फायदा वधारे करावे छे एनी अंदर। वात करिए धनु राशि, धनु लग्न मां, तो धनुराशि धनु लग्न की बात करिए आपणे तो एनी अंदर जोवा जोईए तो ए चौथा स्थान नी अंदर मीनो होय तो ए उच्च फल आपे छे, राजयोग बनावे छे, मालव्य महापुरुष नामनो राजयोग स्वग्रहीथी थाय छे, पण आ उच्चनो छे तो ए पण फल आपे छे। तो आ बधुं जे छे ए राजयोग अने शुक्र जो निर्बळ होय तो शुं करवुं पड़े एनो उपाय शुं, तमारी कुंडली जोईने चोक्कस निदान करी शकाय शुक्र नबळो छे बळवान छे, तो શુક્રના ઉપાય માટે શું કરવું, શુક્રના ઉપાય માટે લગ્ન કરેલા હોય તો પત્નીને ખૂબ જ પ્રેમ આપવો, પત્નીને ખુશ રાખવી, પત્નીને પીડા થાય એવું કામ કરવું નહીં જેથી શુક્ર ખૂબ બળવાન રહે છે। લગ્ન ના થયા હોય એના માટે તો એના માટે હંમેશા સ્ત્રીઓને માન સન્માન આપવું અને ખાસ કરીને શુક્રવારના દિવસે ચણાનું ભોજન લેવાથી શુક્ર બળવાન થાય છે। શુક્રનું રત્ન છે હીરો डायमंड, तो ये हीरो जेनी जरूर हो पहेरी शकाय छे तो ये पण खूब उत्तम परिणाम आपे छे। तो शुक्र नो मंत्र पण छे ओम ह्रीम शुक्राय नमः, आ मंत्र नो जाप करवाथी पण शुक्र बळवान थाय छे। तो आ हती शुक्र नी चर्चा। वात करी हवे आगळ राशि भविष्य मां तुला राशि, तुला राशि ना जातको माटे आजना दिवसे जेम जेम दिवस पसार थाय तेम तेम आनंद उत्साह धारेला कार्य पार पड़े, आकस्मिक धन लाभ रहे अने व्यापारी वर्ग मां फायदा ही फायदा रहे। तो आजे तमारे शुं करवुं शुं ना करवुं, आजे तमारे खास करीने ओम श्रीम श्रीय नमः आ मंत्रनो भावपूर्वक 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। આવો વાત કરીએ હવે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહ રહે, કર્મક્ષેત્રમાં લાભ રહે, ધંધા રોજગાર વધતા લાગે અને પિતૃપક્ષેથી કોઈ લાભ મળે। તો આજે તમારે શું કરવું શું ના કરવું, આજે તમારે ખાસ કરીને ओम नमो नारायणाय आ मंत्रनो भावपूर्वक 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે ધનુ રાશિ,
धनु राशिना जातकों माटे आजना दिवसे भाग्य बळ आपे नसीब यारी आपे प्रगति थाय अटकेला कार्यो पूर्ण थाय अने कोई यात्रा प्रवास नु आयोजन थई शके तो आजे तमारे खास करीने शुं करवुं शुं ना करवुं आजे तमारे खास करीने हरिओम तत्सत जय गुरुदत्त आ मंत्रनो भाव पूर्वक 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે મકર રાશિ। મકર રાશિના જાતકો માટે આજના દિવસે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ જૂના પ્રશ્નોનો ઉકેલ મળે, જૂની ઉઘરાણી મળે, ગુડ જ્ઞાનમાં રુચિ વધે અને ક્યાંક ને ક્યાંક સસુર પક્ષથી લાભ મળી શકે। તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ દુમ દુર્ગાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ હવે કુંભ રાશિ। કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે આનંદ ઉત્સાહે ધારેલા કાર્યો પાર પડે, પતિ પત્નીમાં પ્રેમાલાપ વધે, વૈવાહિક વાતચીત હોય તો આગળ વધવાના યોગો રહે અને જાહેર જીવનમાં માન સન્માન મળે। તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ મીન રાશિ। મીન રાશિના જાતકો માટે આજના દિવસે ક્યાંક ને ક્યાંક બેચેની ઉચાટ ત્રીજા વરી સ્થિતિ કાર્યોમાં રૂકાવટ થતી લાગે, ક્યાંક કોઈ શત્રુ પરેશાન કરતા લાગે તો આજે તમારે શું કરવું શું ના કરવું આજે તમારે ખાસ કરીને હુંફાળા પાણીનો પ્રયોગ કરો। આજે ક્યાંક ને ક્યાંક ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ પણ ઉદભવી શકે છે, તો માટે આજે તમારે ખાસ કરીને ઓમ રુદ્રાય નમઃ આ મંત્રનો ભાવપૂર્વક 21 વાર જાપ કરવાથી દિવસ તમારો શુભ રહે। વાત કરીએ વિજય મુહૂર્ત। વિજય મુહૂર્ત છે 12:41 થી બપોરના 1:05 સુધી વિજય મુહૂર્ત રહે। વિજય મુહૂર્તમાં શુભ કાર્યો કરવા, શુભ મુહૂર્ત કરવા ઉત્તમ રહે, દરેકે દરેકનો દિવસ શુભ રહે એવી શુભકામના સાથે હું જ્યોતિષ આચાર્ય લાઈવ 24 માંથી રજા લઉં છું। નમસ્કાર દર્શક મિત્રો।